એક યોગિક આસન છે જેનું નામ છે તેમાં તમે તમારા શરીરના માત્ર અંગોને જ જમીન સાથે અડાડો છો અને એ સ્થિતિમાં રહો છો આ આસનમાં ફેફસા ખાસ કરીને ફેફસા અમુક રીતે કામ કરે છે એના ઘણા બધા પાસા છે પણ આપણે સિસ્ટમમાં ઓક્સિજનની માત્રા વધારવાની વાત કરી રહ્યા છીએ આ આસનમાં આખું શ્વસન તંત્ર અનોખી રીતે કામ કરે છે આ ખૂબ જ સામાન્ય આસનો એક છે જે લોકો દ્વારા અને ખોટી ખોટી રીતે કરવામાં આવે છે દરેક ભક્તે આ આસન કરવાનું હોય છે પણ સૂચનાઓ અને સમજણના અભાવે લોકો માત્ર જમીન ઉપર આડા પડે છે અહીં સાસ્તાંગને સટીક રીતે દર્શાવવામાં આવ્યું છે શરીરનો આઠ અંગો દ્વારા જ જમીન સાથે સ્પર્શ કરો અને એ સ્થિતિમાં બન્યા રહો અને શ્વાસ સામાન્ય કરતા સહેજ ઊંડો લો અહીં કપાળ છાતી બે હાથ બે ઘૂંટણ અને પગના અંગૂઠાઓ જમીનને અડી રહ્યા છે બંને પગની એડીઓ એકબીજાને અડીને આ રીતે આ આસનને જાળવી રાખો શ્વાસ સામાન્ય રીતે જ થોડો ઊંડો થઈ જશે અને આ સ્થિતિમાં જો શક્ય હોય તો છ થી સાત મિનિટ રહો નહીતર ત્રણ મિનિટથી શરૂઆત કરો તમે આને છ થી સાત મિનિટ સુધી કરી લો પછી તમે તમારા શરીરને આરામદાયક અવસ્થામાં લાવો કરો કે જેથી આખું શરીર જમીન સાથે અડેલું રહે અને પછી મકર આસનમાં આવો જો તમે એક પુરુષ છો તો તમારો જમણો હાથ ડાબા હાથની ઉપર રાખો અને જો તમે એક સ્ત્રી છો તો તમે તમારો ડાબો હાથ જમણા હાથની ઉપર રાખો અને કપાળ એ બંનેની ઉપર તમારા શરીરને ત્રણથી થી ચાર મિનિટ માટે રિલેક્સ થવા દો અને પછી તમારો જમણો પગ એવી રીતે મૂકો કે જેથી તમારા સાથળનો ભાગ બાકીના શરીર સાથે કાટખૂણો બનાવે અને ઘૂંટણ નીચેનો ભાગ સાથળ સાથે કાટખૂણો બનાવે અને તમારું માથું જમણી તરફ ફેરવો આંખો બંધ શ્વાસ સામાન્ય આ સ્થિતિમાં ત્રણ થી ચાર મિનિટ રિલેક્સ કરો અને બીજી બાજુ માટે પણ આવું જ કરો તમારું માથું ડાબી બાજુ ફેરવો અને તમારો પગ એ સ્થિતિમાં લઈ જાઓ કે જાણે તમે ખુરશી પર બેઠા છો તેવી સ્થિતિમાં હોવ તમારો સાથળનો ભાગ બાકીના શરીર સાથે કાટખૂણો બનાવે છે અને તમારા ઘૂંટણની નીચેનો ભાગ તમારા સાથળના ભાગ સાથે કાટખૂણો બનાવે છે અને આવી આરામદાયક સ્થિતિમાં ત્રણથી થી ચાર મિનિટ સુધી રહો અને એકવાર ફરીથી છ થી સાત મિનિટ સુધી સાષ્ટાંગ આસનમાં આવો તમે આ પ્રમાણે એકી સાથે ત્રણ વખત ત્રણ સાયકલ કરી શકો છો અને તમે આને દિવસમાં ચાર થી પાંચ વાર કરી શકો છો ખાસ કરીને અત્યારે કારણ કે તમારામાંના મોટા ભાગના લોકો હાલ માસ્ક પહેરીને ફરી રહ્યા છે જેના લીધે ઓક્સિજનની માત્રામાં ઘટાડાનો સંકટ ચેપના લાગ્યો હોય તો પણ રહેલું જ હોય છે જો તમે આ આસન ચાર થી પાંચ વખત કરશો તો તમારી સિસ્ટમમાં ઓક્સિજનની માત્રા સારી રહેશે અને તેના પછી સિંહ ક્રિયા કરવી જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરશે આ આ રીતે કામ કરે છે તેના જે પૂરતા પુરાવા છે ઘણી બધી યુનિવર્સિટીઓએ એની ઉપર રિસર્ચ કર્યું છે તો આના વિરુદ્ધ દલીલો કર્યા કરવા કરતા તેને અમલમાં મૂકો આ કોઈ સંપૂર્ણ ઈલાજ કે પ્રિવેન્ટિવ રક્ષક નથી પણ આપણે સમજવું જ જોઈએ કે આપણું સ્વાસ્થ્ય પણ સંપૂર્ણ નથી આપણું સ્વાસ્થ્ય આપણે જે નાના નાના પગલાઓ લઈએ છીએ તેનું પરિણામ છે મહેરબાની કરીને આ મહામારીના સમયમાં આ પગલું લો અને ખાતરી કરો કે તમે આ ચેપનો ભોગ ન બનો અને તેનો ફેલાવો કરનારા પણ ન બનો અભ્યાસ કરવા માટેની અનુકૂળ સ્થિતિ સાષ્ટાંગ અને મકરાસનનો અભ્યાસ ખાલી પેટે કરવો જોઈએ જમ્યા પછી ઓછામાં ઓછું ચાર કલાકનું અંતર રાખવું હળવો નાસ્તો જેવો કે કોઈ ફળ કે કે થોડા ખાધા પછી ઓછામાં ઓછું અંતર ચા કોફી જેવા પેય પદાર્થો લીધા બાદ ઓછામાં ઓછું દોઢ કલાકનું અંતર રાખવું પાણી પી શકાય છે ગર્ભવતી મહિલાઓએ સાષ્ટાંગ અને મકરાસનનો અભ્યાસ કરવો નહીં તેઓ સિંહક્રિયાનો અભ્યાસ કરી શકે છે સિંહક્રિયા પ્રાચીન યોગ તકનીકો શરીર મન અને ઉર્જા માટે ખૂબ લાભદાયક છે સદગુરુ સિંહક્રિયા ભેટ કરી રહ્યા છે એક સરળ પણ શક્તિશાળી યોગ અભ્યાસ જે આપણી રોગપ્રતિકારકતા અને ફેફસાની ક્ષમતા વધારે છે સદગુરુ નિર્દેશ આપશે તે મહત્વનું છે કે તમે આ સૂચનાઓ યોગ્ય રીતે ગ્રહણ કરો કૃપા કરીને આ પ્રક્રિયા માટે આગામી દસ મિનિટ વિશેષ રીતે સમર્પિત કરો કૃપા કરીને વિડીયો જોતી વખતે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશો નહીં પહેલાં સંપૂર્ણ સૂચનાઓ સાંભળો અને પછી આ અભ્યાસ જાતે કરો તો આ એક સરળ અભ્યાસ છે કે એવા લોકો કે જેમને કોઈ પણ શક્તિશાળી ક્રિયાઓ નથી આવડતી તો આ મદદ કરશે એક વાત એ છે કે આ તમારી ફેફસાની ક્ષમતા વધારશે અને બીજી વાત એ છે કે રોગપ્રતિકારકતા પણ વધશે અને આ બધાથી ઉપર જો તમે આજે આ કરી શકો છો આવતા પાંચ દિવસ સુધી કરી શકો છો અને અચાનક એક દિવસ જો તમે ન કરી શકો તો ચોક્કસપણે તમને શ્વાસને લગતી કોઈ તકલીફ થઈ પરંતુ તમારે જઈને તપાસ કરાવવી જોઈએ જો તમે અચાનક એ ન કરી શકો તો તમારે આમાં એટલું કરવાનું છે કે જીભને આખે આખી બહાર કાઢવાની મોઢું સંપૂર્ણ ખોલીને અને ખૂબ શક્તિશાળી રીતે શ્વાસ લેવાના પેટને ઝટકો આપ્યા વગર પરંતુ શક્તિશાળી રીતે શ્વાસ અંદર અને બહાર બંને અંદર અને બહાર એકવીસ વાર અને જ્યારે આ થઈ જાય ત્યારે તમે તમારી જીભને અંદરની તરફ વાળો જેટલું શક્ય હોય તેટલું અંદરની તરફ વાળો હાથનો ઉપયોગ ના કરતા એમ પણ હાથનો ઉપયોગ કરવા માટે આ સારો સમય નથી તો જેટલું શક્ય હોય તેટલું તમારી જીભને પોતાની રીતે જ અંદરની તરફ વાળો અને હજી પણ મોઢું ખુલ્લું રાખીને ફરીથી શ્વાસ લો એ જ રીતે શ્વાસ અંદરની તરફ બહારની તરફ પૂરી તાકાત સાથે પણ પોતાના ગળા ઉપર એક દબાણ મૂકીને તમારે એક આવો અવાજ કાઢવો પડશે અવાજ આવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે ગળા પર એક દબાણ આપવું પડશે તમારા ગળાના ખાડામાં એક દબાણ આપવું પડશે અને અવાજ ઉત્પન્ન કરો શ્વાસ સંપૂર્ણ રીતે અંદરની તરફ અને સંપૂર્ણ રીતે બહારની તરફ શક્ય હોય તેટલું શક્તિશાળી રીતે પરંતુ પેટને ઝટકો આપ્યા વગર અને જીભને અંદર તરફ વાળીને એકવીસ વાર સંપૂર્ણ પ્રક્રિયામાં આંખો બંધ રાખવી તમે અંદરની તરફ શ્વાસ લો સંપૂર્ણ રીતે અંદરની તરફ શ્વાસ લો અને શ્વાસને રોકી રાખીને બેસી રહો એક મિનિટ માટે જો તમારી ઉંમર વધારે હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ઓછામાં ઓછું ત્રીસ સેકન્ડ માટે તમે જો એક મિનિટ માટે ન કરી શકો તો ઓછામાં ઓછું ત્રીસ સેકન્ડ માટે કરો જે દિવસે તમે આમ ન કરી શકો તો સમજવું કે તમારી શ્વસન પ્રક્રિયામાં કોઈ તકલીફ છે અને તમારે જઈને તપાસ કરાવવી જોઈએ હવે તેઓ આમ કરીને બતાવશે તો આ જે થઈ રહ્યું છે તે આ પ્રમાણે છે તમારે પલાઠી લગાવીને બેસવું પડશે જે રીતે તમે કરી શકો તમારું શરીર જે પ્રમાણે સાથ આપે અને તે પછી બંને હાથોનો ઉપયોગ કરીને તેને આ રીતે ઉઠાવો કે તમારા ફેફસા ડાયફ્રામના ભાગથી ઉપર ઉઠી આવે સંપૂર્ણ ઉપર અને હવે તમારી જીભને સંપૂર્ણ બહાર કાઢો આ રીતે એકવીસ વાર જ્યારે તે થઈ જાય ત્યારબાદ તમારું મોઢું બંધ કરી દો એકવીસ વાર કરીને મોઢું બંધ કરી દો તમારું મોઢું બંધ રાખીને શ્વાસ બહાર કાઢો ગળાના ખાડામાં દબાણ બનાવો અને ત્યાંથી અવાજ કાઢો જો તમે ઈચ્છો તો તમે થોડીક વાર માટે આંખો બંધ કરીને બેસી શકો છો પછી સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકો છો આ એક સરળ ક્રિયા કોઈ પણ કરી શકે છે ફક્ત ધ્યાન એ રાખો પેટ ભરેલું ન હોય થોડા ભૂખ્યા હોવું જરૂરી છે ભલે પેટ સંપૂર્ણ ખાલી ન હોય પરંતુ થોડી ભૂખ લાગેલી હોય તે ખૂબ જરૂરી છે તો આ એક સરળ ક્રિયા છે ખાસ કરીને એવા લોકો જે વાયરસના સંપર્કમાં આવ્યા છે કારણ કે તમે તબીબી વ્યવસાયમાં છો કે પછી પોલીસમાં છો કે પછી એવી કોઈ પણ સેવામાં છો કે જેના કારણે તમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છો તો કૃપા કરીને આ જરૂરથી કરો આ ખૂબ ફાયદાકારક છે આ અભ્યાસ કરવા માટેની અનુકૂળ સ્થિતિ તમે થોડા પ્રમાણમાં ભૂખ્યા હોવા જોઈએ આદર્શ પરિસ્થિતિ એ રહેશે કે તમે છેલ્લે જ્યારે પણ ખાધું હોય એ પછી અભ્યાસ કરવા માટે અઢી કલાકનું અંતર રાખો છ થી સિત્તેર વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ તેમની જે પણ કોઈ મનોવૈજ્ઞાનિક અથવા તબીબી પરિસ્થિતિ હોય તેઓ આ અભ્યાસ કરી શકે છે છ વર્ષથી નાની વયના અને સિત્તેર વર્ષથી વધુ વયના લોકો પણ આ અભ્યાસ કરી શકે છે પણ તેમણે માત્ર બાર વખત શ્વાસ લેવો એકવીસ વખત નહીં જેઓને બ્રેઇન હેમરેજ અથવા બ્રેઇન ટ્યુમર છે તેઓ પણ આ અભ્યાસ કરી શકે છે પણ તેમણે માત્ર બાર વખત શ્વાસ લેવો એકવીસ વખત નહીં તમે સિંહ ક્રિયાનો અભ્યાસ દિવસમાં ત્રણ વખત કરી શકો છો અભ્યાસ કરતા એ બાબતની કાળજી લેવી કે બે અભ્યાસની વચ્ચે તમે ઓછામાં ઓછા ચાર કલાકનું અંતર રાખો આ અભ્યાસને જેવી રીતે દર્શાવવામાં આવ્યો છે તેવી રીતે જ કરવો તેમાં કોઈ ફેરફાર કે સુધારા વધારા કરવા નહીં જેવા કે શ્વાસની સંખ્યા વધારવી પલાઠી વાળીને બેસો તમારી હથેળીઓ નીચેની તરફ રહે એ રીતે તમારી સાથળના ભાગ ઉપર ઘૂંટણ પાસે રાખો બંને ખભાની મદદથી તમારા શરીરને એ રીતના ઉપર ધકેલો કે જેથી તમારી પાસળીઓ ઉરોદર પટલના ભાગથી ઉપરની તરફ આવે મહેરબાની કરીને તમારી આંખો બંધ કરો તમારું મોઢું પહોળું કરો અને તમારી જીભ પૂરેપૂરી બહાર કાઢો શક્તિપૂર્વક શ્વાસોચ્છવાસ લો તમારા પેટના સ્નાયુનો ઉપયોગ કરીને પણ તેમને આંચકો આપ્યા વગર પૂર્ણ રીતે શ્વાસ લો અને ઉચ્છવાસ બહાર કાઢો આમ કરતી વખતે તમારા ગળાના ખાડામાંથી આ રીતે અવાજ કાઢો આવું એકવીસ વખત કરો જો તમારી ઉંમર સિત્તેર વર્ષ કરતા વધુ છે તો આમ માત્ર બાર વખત જ કરો તમારી જીભને ગોળ વાળીને તમારા તાળવાના ભાગ તરફ જેટલી પાછળ લઈ જઈ શકતા હોવ તેટલી પાછળ લઈ જાઓ મોઢું ખુલ્લું રાખીને અગાઉ પ્રમાણે જ શ્વાસ લો તમે જેટલો વધારે જોરમાં શ્વાસ લઈ શકતા હોવ તેટલી શક્તિશાળી રીતે શ્વાસ લો અને શ્વાસ લેતી વખતે ગળાના ખાડામાંથી અવાજ કાઢવો આવું એકવીસ વખત કરો જો તમારી ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધુ છે તો આમ માત્ર બાર વખત જ કરો તમારું મોડું બંધ કરો ઊંડો શ્વાસ લો અને શ્વાસ રોકી રાખો શ્વાસ રોકી ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડ સુધી માત્ર બેઠા રહો તમે જ્યાં સુધી સરળતાથી રોકી શકો ત્યાં સુધી શ્વાસ રોકી રાખો જ્યારે તમને શ્વાસ છોડવાનું મન થાય ત્યારે મોઢું બંધ રાખીને તમારા નાક દ્વારા શ્વાસ છોડો અને ગળાના ખાડામાંથી અવાજ કાઢો તમે બંધ આંખો સાથે જ થોડી વાર શાંતિપૂર્વક બેસી શકો છો અને જ્યારે તમને આંખો ખોલવા જેવું લાગે ત્યારે ખોલવી સિંહક્રિયા તમારા શ્વસનતંત્રના સ્વાસ્થ્ય માટે એક જબરજસ્ત આધાર સાબિત થઈ શકે છે તમે દરરોજ સિંહક્રિયાનો અભ્યાસ ત્રણ વખત કરી શકો છો બે અભ્યાસની વચ્ચે તમે ચાર કલાકનો અને જમ્યા પછી અઢી કલાકનું અંતર રાખો તેની ખાતરી કરો